કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધ અને ખેડૂત આંદોલનના સમર્થનમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા જેતપુરના પીઠિયાથી સાયકલ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો સાયકલ રેલીમાં પીઠિયા ગામમાં પત્રિકાઓ આપી ખેડૂતોને કાયદા સમજાવવામાં આવ્યા હતા તેમજ ખેડૂત નેતા ચેતન ગઠિયાએ ગામડે ગામડે પ્રદર્શન કરવાની વાત કહી છે આજે પીઠડીયા ગામની અંદર મા નાગભાઈ માતાજીના સાનિધ્યમાંથી અમે આજે સાયકલ યાત્રાની શરૂઆત કરી છે ને પત્રિકા વિતરણની શરૂઆત કરી છે કારણ કે આ પીઠીડિયા ગામનું ઐતિહાસિક મંદિર છે અને અહીંથી જે માગવામાં આવે છે એ મળે જ છે લગભગ એટલે ખેડૂતોને માટે આજે અપીલ કરવામાં આવી છે કે તમે આજી કૃષિ કાયદા ખેડૂતો માટે કાળા કાયદા છે એ રદ થાય એના માટેની અને ગામડે ગામડે પત્રિકાનું વિતરણ કરવામાં આવે છે કારણ કે પંચાણું ટકા ગામના લોકોને આ કૃષિ કાયદા વિશે ખબર નથી એના માટે જ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ ગુજરાતની અંદર પાંચ લાખ પત્રિકાઓ છપવામાં આવી છે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા અને ગુજરાતના એક એક ખૂણે એક ગામની અંદર આ પત્રિકાનું વિતરણ થશે ધીમે ધીમે પર એત્ર એટલા માટે કાઢવામાં આવી કે ખેડૂતોને જે ખબર નથી એટલે પંચાણું ટકા ગામ લોકોને ખબર નથી એને ગાર કરવા માટે અમે સાયકલ યાત્રા કાઢી છે અને તદ્દન નવો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે ખેડૂત લગીન તમામ માહિતી પહોંચે અને ઉભા રહીને વાતચીત વ્યવસ્થિત કરી શકીએ એના માટે સાયકલ યાત્રા કાઢવામાં આવી છે અમે પાંચ લાખ પત્રિકાઓ છપાવી દરેક તાલુકે તાલુકે જઈ અને આ રીતે ગામે ગામ જઈ અને પત્રિકાઓનું વિતરણ કરીએ છીએ અને ખેડૂતને સમજાવીએ છીએ સીધું સાદું ગણિત સમજાવીએ છીએ કે જ્યારે કંપની આવે તો કંપની નફો કરવા આવે છે અને જે જ્યારે નફો છે એ એક પક્ષકારને એટલે કે કંપનીને નફો થાય તો ખેડૂતને બીજા પક્ષકાર તરીકે સો સો ટકા નુકસાન થવાનું છે જેવી રીતે ગુજરાતમાં પાક વીમા કંપનીઓ આવી અને ચાર વર્ષની અંદર ચાલીસ હજાર કરોડનો નફો કરીને ગઈ છે તો ક્યાંક ને ક્યાંક ચાલીસ હજાર કરોડનું નુકસાન ખેડૂતને ગયું છે માત્ર વીમા ક્ષેત્રમાં જો કંપનીએ એટલો નફો કર્યો હોય તો આખે આખા ખેતી ક્ષેત્રમાં આવી જશે તો ખેડૂતને કેટલું નુકસાન થશે આ સીધું સાધું ગણિત અમે ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ